विद्यार्थी मित्रों, आप सौनु माँ आशापुरा एजुकेशनल विडियो में जेमा हूँ मेघना वर्गा में आज आप जोई रहा छे धोरण 12 में कम्प्यूटर विषय में छठो चेप्टर जेनु नाम छे ऑब्जेक्ट आधारित ख्याल। आज नवो टॉपिक आना लेवाना छे ऑब्जेक्ट आधारित प्रोग्रामिंग ना गुणधर्मो। कम्प्यूटर की जे भाषा ऑब्जेक्टना नीचे तमे जोई रहा छो एम चार गुणधर्म धरावती हो तेने आपणे ऑब्जेक्ट आधारित भाषा तरीके ओळखीए छे। जेमां चार जेटली भाषा, पहली छे एब्स्ट्रेक्शन, बीजू एन्केप्सुलेशन, त्रण पॉलीमॉर्फिज्म, चार इनहेरिटन्स। आ चार जेटली ऑब्जेक्ट आधारित भाषा आपणने जोवा मळती होय छे। ऑब्जेक्ट आधारित प्रोग्रामिंगमां ऑब्जेक्टने पायाना एकम तरीके લેવાતું હોય છે। તો હવે પછીના જે તે પોઈન્ટ છે એની આપણે વિસ્તૃત ચર્ચા આગળ મેળવીએ। તો સૌ પ્રથમ જોઈએ આપણે એબસ્ટ્રેક્શન। એબસ્ટ્રેક્શન એટલે કે ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબસ્ટ્રેક્શન તરીકે ઓળખવામાં આવતી હોય છે। એબસ્ટ્રેક્શન એ એક પ્રકારનો ખ્યાલ છે, તે કાર્ય કરતું હોય છે, તે જણાવતું હોય છે, એટલે કે તમે જે ઓબ્જેક્ટનો ઉપયોગ કરો છો એ વિષયનો ખ્યાલ રજૂ કરે છે, તેના વિશેની તમને જાણકારી આપે છે, પરંતુ કાર્ય કઈ રીતે થાય છે એ સંપૂર્ણ માહિતી આપતો નથી। ઉદાહરણ તરીકે જોઈએ તો ટીવી અને રિમોટ, રિમોટ અને ટીવી આ બંને એકી સાથે કામ કરતું હોય છે, એટલે કે રિમોટ વડે ટીવીને આપણે ચેનલને ચેન્જ કરી શકતા હોય છે, ઓન ઓફ કરી શકતા હોય છે, પરંતુ રિમોટ સાથે ટીવીનો અંદર જે ઇન્ટરનલ કાર્ય છે એ કઈ રીતે થઈ રહ્યું છે એ વિશેની માહિતી આપણને મળી શકતી નથી। તે આંટીગુટી કે ગૂંચને છુપાવતું હોય છે, તે અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને તે ડેટાને સુરક્ષિત રાખવાનું કાર્ય કરતું હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો એનામાં સી છે, સી પ્લસ પ્લસ છે, એબસ્ટ્રેક્ટ ડેટા ટાઈપ્સ એટલે કે ADT અથવા તો સ્ટ્રક્ચર, હા ADT તમને ફૂલ ફોર્મ તરીકે બોર્ડમાં પૂછાઈ શકે છે। ત્યાર પછીનું છે એન્કેપ્સ્યુલેશન, ડેટા અને મેથડ સામે સંપૂર્ણ રક્ષણ પૂરું પાડતી રચનાને આપણે એન્કેપ્સ્યુલેશન તરીકે ઓળખાવી શકીએ। ક્લાસને અંગત એટલે કે પ્રાઇવેટ રીતે તમે ડિક્લેર કરવાથી તે બહારના વિશ્વ સાથે સીધો સંપર્કમાં અથવા તો સીધો ઉપલબ્ધ બનતો નથી। એન્કેપ્સ્યુલેશન એ ડેટાને છુપાવવાની એક સુવિધા પૂરી પાડે છે, એટલે કે જેને આપણે ગ્રુપ તરીકે પણ ઓળખાવી શકાય, તે બિન ઇરાદાપૂર્વકની ક્રિયાઓથી સલામત રાખતું હોય છે આપણા પ્રોગ્રામને। કમ્પ્યુટર પ્રોગ્રામના બે મૂળ અંગત ડેટા છે અને કાર્ય, એના બે મૂળ છે અથવા તો અંગ કહી શકાય। ત્યાર પછીનું ત્રીજું એનું હતું પોલીમોર્ફિઝમ। પોલીમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપો કે બહુવિધતા, તમે જે મેથડનો ઉપયોગ કરતા હો અથવા તો જે તે પ્રોજેક્ટ કે ઓબ્જેક્ટનો ઉપયોગ કરો છો એ માટે તમને અલગ અલગ પ્રકારના સ્વરૂપો અથવા તો એની બહુરૂપતા અહીંયા જોવા મળતી હોય છે। ત્યાર પછીનું છે એક જ મેથડના જુદા જુદા સ્વરૂપો હોય તેને આપણે પોલીમોર્ફિઝમ તરીકે ઓળખાવી શકાય। પોલીમોર્ફિઝમ એ બે પ્રકારના ઓવરલોડિંગ વડે શક્ય બનાવી શકાતું હોય છે, પહેલું છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ। હવે આગળનું છે એગ્રીગેશન અને કમ્પોઝિશન। એકબીજાના ક્લાસના ઓબ્જેક્ટ બનેલ હોય ત્યારે આપણે તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન તરીકે ઓળખાવી શકાય, એટલે કે કોઈ એક ક્લાસ છે એ ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ પણ હોય તો એને આપણે એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહી શકાય। આપણે એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કોઈ એક શિક્ષક છે એ ધોરણ 11માં પણ ભણાવે છે અને ધોરણ 12માં પણ ભણાવતો હોય, એટલે કે એક જ ક્લાસનો કોઈ એક ઓબ્જેક્ટ બીજા ક્લાસમાં પણ ઓબ્જેક્ટ બનેલો હોય તો તેને આપણે એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન તરીકે ઓળખતા હોય છે। તે ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા તો તેનો અંશ સંબંધ રજૂ કરતો હોય છે। ઉદાહરણ આપણે લઈએ કે મધરબોર્ડ એ કમ્પ્યુટરનો એક નાનકડો એવો ભાગ છે, પરંતુ કમ્પ્યુટર એ આખે આખું જો બનાવવું હોય તો તેના માટે મધરબોર્ડ છે, સ્ક્રીન છે, કીબોર્ડ, માઉસ વગેરે ઘટકોની જરૂર પડે અને આ બધા જ ઘટકોથી બનેલો એક આપણને કમ્પ્યુટર જોવા મળે છે। ત્યાર પછીનું છે એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના,
એ બંને વચ્ચેનો કમ્પેરિઝન શું છે? તો એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધની રજૂઆત કરતું હોય છે. બે કે વધુ વ્યક્તિ જ્યારે એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરી શકે, એટલે કે એડ્રેસ જે છે એ કોઈ એક વ્યક્તિ માટે જ હોય તે જરૂરી નથી. દરેક વ્યક્તિના અલગ અલગ એડ્રેસ આપણને જોવા મળતું હોય છે. એમ બે તેથી વધુ વ્યક્તિ હોય ત્યારે ઓબ્જેક્ટનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એગ્રીગેશનને ખાલી હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. આ બોર્ડમાં ખાસ પૂછાતો પ્રશ્ન આપણે કહી શકાય કે એગ્રીગેશનને ખાલી જગ્યા વડે દર્શાવાય તો ખાલી હીરાના ચિહ્ન વડે, જે તમને અહીંયા દર્શાવેલું છે. અને લાસ્ટ લાઇનમાં પણ કીધેલું છે કે કમ્પોઝિશનને ભરેલા હીરા વડે, જેનું ચિહ્ન તમે જોઈ શકો છો, એ મુજબનું તમને દર્શાવાય છે. તો આ બંને પ્રશ્ન બોર્ડ માટે જરૂરી કહી શકાય એવા છે. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો એક અજોડ સંબંધ રજૂ કરતો હોય છે, અને પર્સન જે છે એ ક્લાસને દૂર કરતા નેમ ક્લાસને પણ દૂર કરે છે. ત્યાર પછીનું લાસ્ટમાં છે ઇનહેરિટન્સ. તે બે ક્લાસ વચ્ચે એક સંબંધ, એક પ્રકારનો, એટલે કે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ રજૂ કરે છે. તે બે ક્લાસ વચ્ચે ઇઝ અ પ્રકારનો પૂર્ણ એવો સંબંધ અહીંયાની સ્થિતિ દર્શાવતો જોવા મળે છે. એક ક્લાસ અને અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે ઇનહેરિટન્સ એના માટે વપરાતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શિક્ષક એક વ્યક્તિ છે, એટલે કે એ એક પર્સન છે. હવે પર્સન ક્લાસના બધા જ જે એટ્રીબ્યુટ્સ છે અને મેથડ જે છે એ મેથડ ટીચર્સ ક્લાસને લાગુ પાડતા હોય છે. એટલે કે ક્લાસમાં કઈ મેથડનો ઉપયોગ કરવો એ અહીંયા એક વ્યક્તિ તરીકે શિક્ષક અથવા તો ટીચર્સ જે છે એ લાગુ પાડે છે, જે ટીચર ક્લાસ તરીકે ઓળખાવી શકાય. પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર જે છે એ ટીચર ક્લાસને અહીંયા વારસામાં મળતું હોય છે. ત્યાર પછીનું છે તે અન્ય હયાત ક્લાસના ગુણધર્મને વારસામાં મેળવી અને ઓબ્જેક્ટના નવા ક્લાસને અહીંયા વ્યાખ્યાયિત કરવાનો એક નિર્દેશ કરે છે. નવા ક્લાસને તમે સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ કે ડિરાઇડ્સ ક્લાસ તરીકે પણ ઓળખાવી શકો છો. હયાત જે ક્લાસ છે, એટલે કે જે ક્લાસમાં જે પ્રોગ્રામમાં તમે હાલ કામ કરો છો, તે ક્લાસને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ કે બેઝ ક્લાસ તરીકે પણ ઓળખાતો હોય છે. ઇનહેરિટન્સનું બીજું નામ સર્વસામાન્ય નિયમ છે. MCQમાં પણ પૂછાતું હોય છે કે ઇનહેરિટન્સનું અન્ય નામ જણાવો, તો સર્વસામાન્ય નિયમ. ઇનહેરિટન્સને નીચેની કેટલીક બાબતો વારસામાં મળે છે. પહેલું તો ક્લાસની જે ક્રિયાત્મકતા છે એ ક્રિયાત્મકતા ભેગી એને વાપરી શકો છો. બીજું કે પુનઃ ઉપયોગ કરવા અથવા તો વધારાનો કોઈ ઉપયોગ એનો કરવો હોય તો એ પણ તમે એનો કરી શકો છો. સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો, એટલે કે અ કાઇન્ડ ઓફનો સંબંધ અહીંયા તમને જોવા મળે છે. આ પણ MCQમાં પૂછાતો પ્રશ્ન છે કે સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ કયો જોવા મળે છે? તો અ કાઇન્ડ ઓફ એ જેવો સંબંધ અહીંયા તમને જોવા મળે છે. આ સાથે આપણે ચેપ્ટર 6 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 7 જે છે એની માહિતી આગળ મેળવશું. થેન્ક યુ.